हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, केम छो? आशा राखू छू के तमे बधा मजा में हशो, पण हूँ आज बिल्कुल भी मजा में नहीं। तबियत सवारथी बहुत खराब है और त्रण चार वार वोमिट भी करी है, तो घरनु काम तो करवू पड़े, बीजू मारा सिवाय करशे भी कोण? तो चलो प्रभुनु नाम लईने शुरू करिए घरनु काम। सुखनों कोई शेड्यूल ना होय, आनंदनी कोई एपॉइंटमेंट ना होय, अने प्रेमनों कोई प्लानिंग ना होय, जीवन ने मौज थी जीवो, एमा विचारवानु शू होय? तो आजे सवार सवार में हूँ जो शू बनावु छू, मीठी सेव बनावु छू, अने अहीं मैं वटाणा बाफीने मूकी दीधा छे, अने एना पछी मैं मीठी सेव, बटेटा फ्राई करेला, पापड़, रोटली, लीली चटनी, अमे बधु जमवानी साथे साथे नास्तो एक साथे ज बधु करी लीधुं हतुं। अने एना पछी जो मारा वटाणा बफाई गया छे तो मैं मूकी दीधा छे सुकाववा माटे, अने लगभग कलाक पछी बधा वटाणामांथी पाणी सोसाई गयुं हतुं एटले ओमी डब्बामां भरवा लाग्यो हतो। अने अमे दर वर्षे आवी रीते करीए छीए, लगभग 5-6 किलो वटाणा आवी रीते फ्रोजन करीने फ्रीजमां मूकी दईए छीए अने एरटाइट डब्बामां भरी राखीए छीए, कारण के आपणे ज्यारे भी बनावा होय ने तो बनावी शकाय। तो अत्यारे आ वाग्या छे बपोरना 3, તો આટલું કામ મેં કરી લીધું છે, જેટલું મારાથી થયું એટલું મેં કર્યું। હવે પછી મને કરવાની છે ફરસી પૂરી બનાવવાની તૈયારી, કારણ કે ઓમી રોજ કહેતો હોય કે મમ્મી થોડી ઘણી ફરસી પૂરી બનાવી દો, એને ફરસી પૂરી ખૂબ જ ગમે છે, તો બસ હું અત્યારે એ તૈયારી કરવાની છું। એના પહેલાં ઓમના પપ્પા મારા માટે બનાવી ગયા છે લીંબુ શરબત, તો મેં કીધું ચાલો કે લીંબુ શરબત પી લઉં, ક્યારના ફ્રીજમાં બનાવીને મૂકી ગયા હતા પણ મને આળસ થતી હતી, તો આ છે મારું લીંબુ શરબત। તો પહેલાં લીંબુ શરબત પી લો, એના પછી હું બીજા કામની પ્રિપરેશન કરું છું। તો અત્યારે તમે વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે તમે જો વ્લોગને સ્કીપ કરશો તો તમને વિડીયો જોવાની મજા નહીં આવે, એટલે કહું છું કે વ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો। તો હવે વાગવા આવ્યા છે લગભગ 4:30, તો જો મેં ફરસી પૂરીનો લોટ બાંધીને પૂરી બી વણી લીધી છે, અને ઓમી સૂકવવામાં મારી મદદ કરતો હતો, એના પછી મેં તેલમાં જલ્દીથી ફ્રાય કરી લીધી છે, અને હવે તો કામ કરવાની તાકાત બી નહોતી શરીરમાં બિલકુલ બી, કારણ કે જે દિવસે તમને મજા ન હોય ને તે દિવસે તમને કાંઈ સારું ન લાગે। તો હવે ચાનું ટાણું થયું એટલે અમે ચા બનાવીને પીધો, અને એના પછી ભગવાનને ભોગ બી લગાવ્યો, ભોગ માટે અલગ પૂરી બનાવીને મૂકી દીધી હતી, અને 7 વાગ્યા તો ઓમીએ એની પૂજા કરી લીધી, દીવાબત્તીનું ટાણું થયું તો કરી લીધું। તો બસ હવે અમે થઈ ગયા ફ્રી, તો હવે હું જાઉં છું માર્કેટ પાણીપુરી લેવા માટે, આજે પાણીપુરી ખાવાની છે ઘરમાં। તો અહીંયા હું ઓમીને કરું છું વેટ, ઓમી સામે ગયો છે શોપ પર પાણીપુરીના પેકેટ લેવા માટે, તો ઓમના પપ્પા ઘરે હોય નહીં ને કામે હોય તો મને બધું કરવું પડે છે। એના પછી હું તો બેસી ગઈ હતી તો ઓમના પપ્પા આવીને ચટણી બટણી વગેરે બનાવવામાં મારી હેલ્પ કરવા લાગ્યા હતા। એના પછી મારા ઓમને ખૂબ શોખ પાણીપુરી બનાવવાનો જોયેલો, તો બસ આટલી બધું વસ્તુ લઈને ભેગી કરી છે, મારી ખૂબ મદદ કરે છે મારો ઓમ, અને બસ આવી રીતે જો અમે ઓમના પપ્પા પાણીપુરીમાં કાણું પાણીને ઓમને દેતા હતા, ઓમ મસાલો તૈયાર કરે છે, અને એના પછી હું આ લોકોને મદદ કરવા લાગી હતી, મસાલો ભરવા લાગી હતી પાણીપુરીમાં, તો આજે અમને મજા નહોતી। મારું મોઢું તો એકદમ કડવું કડવું હતું તાવના લીધે, તો ઓમના પપ્પાએ કીધું કે કંઈક અલગ બનાવો, કારણ કે મોઢામાં બિલકુલ બી ટેસ્ટ હતો નહીં, તો બહારની પાણીપુરી ખાઈએ એના કરતાં ઘરમાં બનાવીએ તો વધારે હેલ્ધી ને। તો જોઈ લો અમારી પાણીપુરી રેડી છે, તમે બી આવી શકો છો। તો અત્યારે વાગ્યા છે રાતના 10, અમે જમી લીધું છે, તો આજે અમે જમવામાં શું બનાવ્યું હતું એ તો તમે વિડીયોમાં જોઈ બી લીધું છે, અને કંઈ પણ રિસન્ટલી મારો થોડું પણ તમને વિડીયો જો ગમ્યો છે અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કમેન્ટ કરી દેજો, અને તમે તમારા ગ્રુપમાં વિડીયોને શેર બી કરી શકો છો। તો ચાલો હું અહીંયા જ આજના વ્લોગનો એન્ડ કરું છું, અને મળું છું તમને નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ડોન્ટ ફરગેટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ માય ચેનલ, મળું છું તમને નેક્સ્ટ વ્લોગમાં, જય માતાજી, બાય બાય, ટેક કેર ગાઈઝ।